સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ નવસારી દ્વારા આજે વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત અલગ અલગ સ્થળોએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. નવસારી સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન થી 1 પખવાડિયા સુધી વૃક્ષારોપણનો કાર્યક્રમ હાલમાં ચાલી રહ્યો છે, જેના ભાગરૂપે આજે નવસારીની ટીમ દ્વારા કાલ્યાવાડી સ્થિત આંબેડકર ભુવનની સામે આવેલી કન્યાશાળા અને વિરાવળ ખાતે આવેલા ઓવારા નજીક વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું નેતૃત્વ ગુજરાત પ્રદેશ મહામંત્રી વિરલ ગજ્જર દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાઉથ ઝોન પ્રમુખ હિતેશ ગેવરિયા, નવસારી જિલ્લા પ્રમુખ ચેતન પટેલ, નવસારી સલાહકાર સમિતિ સભ્ય નરેશ ટીપણ, સંસ્થાના ઉપપ્રમુખ ભૂમિકા અમીશા, શીતલ, હિરલ પટેલ તથા મીડિયા ઇન્ચાર્જ વિનેશ ટેલર સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ તારીખ 14/6/2024 રોજ નવસારી જિલ્લાની સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં કાલિયાવાડી ખાતે પ્રાથમિક શાળા, આંબેડકર ભવન તેમજ બાગમાં કરવામાં આવ્યું. ત્યારબાદ વિરાવળ ખાતે નદીના ઓવારા કિનારે જ્યાં આજે હાલે ઝાડની જરૂર છે ત્યાં પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું. વૃક્ષારોપણના કાર્યક્રમમાં સર્વ મેમ્બરો તેમજ મહાસચિવ શ્રી વિરલભાઈ ગજ્જર તેમજ પ્રમુખ શ્રી સાઉથ ઝોન હિતેશભાઈ ગેવરિયા, નરેશભાઈ ઢીમર, મિનેશભાઈ ટેલર તેમજ મારા અગ્રણી બહેનો શ્રી હાજર રહ્યા હતા અને વૃક્ષારોપણનો કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો. લગભગ 20-22 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ, એનટીસી ન્યૂઝ, નવસારી.